જન્માષ્ટમીનો ઉત્સવ છે, આખું રાજ્ય દેશ ઉજવણી કરવાનું છે. મથુરાથી લઈને ગુજરાતના નાના નાના ગામડાથી લઈને કૃષ્ણ મંદિરો દરેક જગ્યાએ શણગાર થયેલો છે. પણ રાજકોટમાંથી એક વાત સામે આવી કે જે આપણને દરેક વખતે પેલું જે કહેવાય છે ને કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો, ગોવિંદ અબના આયેંગે, એના પર આપણને પ્રશ્ન કરે. પાંચમાં ધોરણમાં ભણતી શાળાની એક છોકરી, એ શાળાની છોકરીની સાથે હું તને કશુંક બતાવવા લઈ જાઉં એમ કરીને એક છોકરાએ એની સાથે શારીરિક અડપલા કર્યા. અડપલા કર્યા પછી એ છોકરીએ બૂમ પાડવાનો કે બચવાનો પ્રયાસ કર્યો તો એને માર પણ મારવામાં આવ્યો. એ છોકરાની ધરપકડ કરી લેવામાં આવી. એના પછી ખબર પડી કે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતાનો પુત્ર હતો. ભાજપ સાથે સંકળાયેલા નેતાનો પુત્ર હોવાથી એની બચવાની કોઈ શક્યતાઓ ન રહેવી જોઈએ, પરંતુ પાર્ટી તરફથી પણ ત્વરિત પગલાં લેવાવા જોઈતા હતા. આમ આદમી પાર્ટીએ પણ આ જ વિષય પર પ્રતિક્રિયા સામે આપી છે, સાંભળીએ એમને. સહન કરવાની પણ એક હદ હોય છે, એક મર્યાદા હોય છે. રાજકોટમાં પાંચમા ધોરણમાં ભણતી દીકરીના અડપલાનું કૃત્ય માધ્યમો દ્વારા જાણ્યું અને એ કૃત્યની નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ. આ મુદ્દાને લઈને રાજકારણ કરીએ એટલા નીચી કક્ષાએ નથી જવું, પણ જાણવા મળ્યું છે કે રૂલિંગ ગવર્નમેન્ટના એક નેતાના છોકરાએ આ કૃત્ય કર્યું છે. એમાં પણ રાજકારણ નથી કરવું, કદાચ ભૂલથી તમારામાં આવી ગયા હશે, પણ એ વ્યક્તિને હવે ઘર ભેગા કરવા જોઈએ. અરે સાહેબ, 10-11 વર્ષની દીકરી, તમારી બુદ્ધિ રાક્ષસોના હાથમાં આવી ગઈ છે. 10-11 વર્ષ, અરે બાપ મારે દુશ્મની હોય ને એમ એમની દીકરી પણ 10-11 વર્ષની સામે આવે ને તો એને ચોકલેટ વાલ આપવાનું હોય, પ્રેમ કરવાનો હોય, એવી ફૂલ જેવી દીકરીઓમાં તમને આવું આવું મગજમાં સૂજે, આવા વિચારો આવે? માફીને પાત્ર નથી. સખત સજા કરે એવી રૂલિંગ ગવર્નમેન્ટને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ. ફરીથી કહું છું, રાજકારણ કરવા માટે ભારી ભરીને મુદ્દાઓ છે, એના માટે કરીશું. પણ સાહેબ, 11 વર્ષનું ફૂલ અને એના ઉપર તમારી રાક્ષસી મગજને લીધે ખરાબ નજર પડે, તમે અડપલા કરો. કયા સમાજ તરફથી તમે આવી રહ્યા છો? કઈ સંસ્કૃતિના જતન તરફ તમે જઈ રહ્યા છો? કઈ સલામતીની વાતો તમે કરી રહ્યા છો? ન ચાલે. રૂલિંગ ગવર્નમેન્ટને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેકમાં આ મુદ્દો ચલાવીને ઉદાહરણરૂપ એવો દાખલો બેસાડો કે કૃત્ય કરવું તો દૂરની વાત છે, પણ મગજમાં આવો વિચાર આવે ને એ પહેલા જ આંખ ખુલી જાય. પ્રાર્થના કરીએ છીએ આ મુદ્દો ક્યાંય આંખ આડા કાનનો ભોગ ન બને અને લીગલ મેટરને તત્કાલ અમલમાં લઈને એ દીકરી અને એ દીકરીના પરિવારને ન્યાય મળે. ભગવાન સૌનું ભલું કરે.